अरे बराबर जो आप पास रहियो संचार माध्यम अने जाहिरात क्यों है संचार माध्यम अने जाहिरात बराबर तो आनो अर्थ है के आपणे जे संचार ना विविध माध्यमो होय संचार એટલે કે આપણે જે સંદેશો એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડવો હોય બરાબર એક જગ્યાથી બીજી જગ્યાએ આપણે સંદેશો પહોંચાડવો હોય તો કઈ કઈ વસ્તુ દ્વારા આપણે સમાચાર એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ ખબર છે તમને ક્યાં ક્યાં એવા માધ્યમો છે બરાબર જેના દ્વારા આપણે સમાચાર એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલી શકાય હા મોબાઈલ બરાબર હા ટપાલ હા જૂના જમાનામાં કબૂતર નો ઉપયોગ થતો બરાબર અત્યારે મોબાઈલ છે ટપાલ પછી એ મોબાઈલ દ્વારા બરાબર ત્યાર પછી ટેલિવિઝન માં નથી આવતા સમાચાર એક જગ્યા થી બીજી જગ્યાએ આપણે સમાચારો ટેલિવિઝન દ્વારા પ્રાપ્ત થાય છે પછી હા સમાચાર પત્ર આવે બરાબર ન્યૂઝ પેપર સમાચાર પત્ર દ્વારા પણ સંદેશ હોય છે એક જગ્યા થી બીજી જગ્યાએ પહોંચે છે તો આ બધા જે સંચાર ના માધ્યમ હોય બરાબર આ માધ્યમો થી આપણા વિશ્વમાં કેવું પરિવર્તન આવ્યું વિશ્વ કેટલો આગળ વધ્યો બરાબર એના વિશે અભ્યાસ કરવાનો પેલા જૂના જમાનામાં આપણે જોઈએ તો જૂના જમાનામાં એક જગ્યાથી બીજી જગ્યાએ સંદેશો મોકલવા માટે જૂની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો બરાબર કે પશુ પંખીઓ દ્વારા સંદેશો એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલવામાં આવતો અને એક જગ્યાથી બીજી જગ્યાએ આપણે જવું હોય તો આપણે ચાલીને જતા અથવા તો ધીમે ધીમે ગાડાનો ઉપયોગ કરવા લાગ્યા ઘોડાનો ઉપયોગ કરવા લાગ્યા આવા પ્રાણીઓનો ઉપયોગ કરવા માંડ્યા પણ અત્યારે તો આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે પણ અનેક સાધન વ્યવહાર આવી ગયા છે જેમાં ટ્રેન હોય પ્લેન હોય બસ હોય બરાબર ત્યાર પછી જળમાં ચાલતા સ્ટીમર જહાજ આના દ્વારા પણ આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ જઈએ છીએ આમાં જે રહ્યું પાના નંબર 108 બરાબર આપણે જાણીએ છીએ કે માનવી એક વિચારશીલ સામાજિક પ્રાણી છે માનવી કેવું પ્રાણી છે વિચારશીલ પ્રાણી છે કેવું છે વિચારશીલ આપણે વિચારી શકીએ ને બીજા કોઈ પ્રાણી વિચારી શકતા નથી આ કોઈ પ્રાણી હોય બરાબર કૂતરો રહ્યો કૂતરો વિચારી શકે નહીં એટલે જ્યાં ખાવાનું દેખાય બરાબર ન્યાય અડી કાઢીને ખાવા જાય બરાબર પછી એનામાં એટલી વિચાર શક્તિ એટલી મનુષ્ય જેટલી નથી કૂતરા કરતા આપણા વિચાર શક્તિ કેવી છે વધારે છે શું કામ કઈ વિચાર શક્તિ એના કરતા આપણા વધારે છે હા કૂતરા કરતા આ પ્રાણીઓ કરતા આપણામાં કઈ વિશેષતા વધારે છે આપણામાં કઈ વિચાર શક્તિ પ્રાણીઓ કરતા વધારે છે હા બરાબર એ જે બોલી બરાબર એ પ્રાણીઓ થી બોલી શકતા નથી અને આપણે બોલી શકી અને બીજું કે આપણે આપણું કાર્ય જાતે કરી શકીએ ને આપણે આપણું કાર્ય જાતે કરી શકીએ આપણે રસોઈ બનાવીને આપણે જમી શકીએ એ રસોઈ બનાવી શકતા નથી આપણે કપડાં બરાબર કપડાં પહેરી શકીએ કપડાંને સાફ સફાઈ કરી શકીએ કરી શકતા નથી આપણે આપણા શરીરને ચોખ્ખા રાખી શકીએ આપણે સ્નાન કરી શકીએ બીજા પ્રાણીઓ જાતે કરી શકતા નથી બરાબર આપણે અત્યારે જોઈએ તો આપણે ઘણો બધો વિકાસ આપણે તો શાળામાં ભણવાય જઈ શકીએ ને પ્રાણીઓ જઈ શકે કે ભણવા બરાબર એ ભણવા જઈ શકતા નથી આપણે વિચારી શકતા કે આપણે કાલે શું કરવાનું બરાબર એને ખબર નથી કાલ મારે શું કરવાનું એવું વિચારી શકતા નથી આપણે રહેવા માટે આવા મકાન બનાવી શકીએ બરાબર કૂતરો કે કોઈ પ્રાણી આવા મકાન બનાવી શકે એટલે કૂતરા કરતા કે બધા પ્રાણીઓ કરતા કૂતરો નહીં બરાબર કૂતરો તો થોડીક બુદ્ધિ છે બધા પ્રાણીમાં બુદ્ધિ તો બધા પ્રાણીમાં છે કોઈ પ્રાણી એવું નથી કે એનામાં બુદ્ધિ નથી બરાબર જો આનામાં બુદ્ધિ ન હોય તો અત્યારે જ્યાં ગમે એને બટકું ભરી લઈએ ગમે એને કરડી લઈએ પણ બુદ્ધિ તો છે જ બધા પ્રાણીમાં પણ કહેવાનો અર્થ કે મનુષ્યમાં બધા પ્રાણી કરતા બુદ્ધિ સવિશેષ આપવામાં આવી બીજા પ્રાણી કરતા મનુષ્યમાં બુદ્ધિ સહી કેવી સવિશેષ આપવામાં આવી બરાબર
બુદ્ધિ મળેલી છે, સૌથી મહત્વની ભેટ છે. આ એક આપણને ઈશ્વરની સૌથી મહત્વની ભેટ કહેવાય કે ઈશ્વરે આપણને શું આપ્યું, બુદ્ધિ આપી, વિચારવાની શક્તિ આપી કે મારે ભવિષ્યમાં શું કરવાનું. આપણે કામ કરીને, કાર્ય કરીને આપણી આજીવિકા પ્રાપ્ત કરીએ છીએ. કામ કરીએ છીએ ને આપણે, બીજા કોઈ પ્રાણીઓ છે એ કામ નથી કરતા, શિકાર ઉપર પોતાનું જીવન ગુજારતા હોય. તો આપણે તો કાર્ય કરીને આપણું જીવન છે એ આપણે જીવીએ છીએ. આપણે પૈસાની બચત કરીએ છીએ ને આપણું જીવન છે એ જીવીએ છીએ. બરાબર. તો આમાં અંગ્રેજીને લઈ આવતું ચોપડી નથી હજી, તો ગુજરાતીને લઈ આવજે, ગુજરાતીને લઈ આવજે. બરાબર. મનુષ્યને આ એક મહત્વની ભેટ કહેવાય, ગોડ ગિફ્ટ કહેવાય કે મનુષ્યની કૃપા હોય, કોની ભગવાનની કૃપા હોય તો જ આપણને મનુષ્યનો અવતાર મળે, વારંવાર મળે નહીં. બરાબર. કે આપણા કર્મ કાંઈક સારા હશે તો જ મનુષ્યનો અવતાર આવ્યો છે, અને હજી આપણે સારા કર્મ કરી તો પાછો મનુષ્યનો અવતાર આવે. બરાબર. સારા કર્મ ન કરે તો આ બધી સજા એ આપણે ભોગવવી પડે, બધા અવતાર લેવા પડે, કૂતરાનો, બિલાડીનો, ગાયનો, ભેંસનો, બધા અવતાર લેવા પડે. સારું કર્મ કરી તો આપણને મનુષ્યનો અવતાર પ્રાપ્ત થાય. મનુષ્ય જ્યારે ભાઈ પછી થોડુંક પૂરું થઈ જાય, મારે આને ઘરે પૂછજો, એને ઘરે મેં કીધા બાળકોને પૂરું થઈ જાય ને. બરાબર. મનુષ્ય જ્યારે ભય, સુખ અને દુઃખ વગેરે ભાવ અનુભવે છે, મનુષ્યને શું થાય, ભય, સુખ અને દુઃખ આ બધું આપણે અનુભવ કરી શકીએ. આ બધા બીજા પ્રાણી છે એને અનુભવ નથી થતો. આપણે સુખ હોય તો આપણે કેમ આનંદમાં આવી જાય. બરાબર. કઈ વસ્તુનો ભય છે ભયની આપણે ખબર પડે, બીજા પ્રાણીઓને એટલે ભયનો ખબર પડતી નથી. આપણા જન્મનો આભાસ થતો નથી. પોતાનું સુખ બીજાઓને વેચીને સુખમાં વધારો કરે છે. આપણે શું કરી, બીજાને આપણે દુઃખમાં મદદ કરી શકીએ? મનુષ્ય બીજા પ્રાણી કરી શકે? બીજા પ્રાણીઓ એકાબીજાને દુઃખમાં મદદ કરી શકતા નથી. એક મનુષ્ય જેવો છે કે દુઃખમાં એકાબીજાને મદદ કરી શકે, મદદ કરી શકીએ ને આપણે? બરાબર. દાખલા તરીકે ડિમ્પલને ન આવડતું, બરાબર, તો એને કોઈ વસ્તુ ભૂમિક શીખવાડે. બરાબર. મોહિલને ન આવડતું હોય તો એને આ શીખવાડે, આને ન આવડતું એને બીજા શીખવાડે. બરાબર. કોઈ વ્યક્તિને ખાવાનું ન મળ્યું તો એને આપણે ખાવાનું આપીને. બરાબર. કોઈને કઈ જરૂરિયાત હોય એની જરૂરિયાત આપણે પૂરું કરી. પણ આ બીજા પ્રાણીઓ છે એકાબીજાને મદદ કરી શકતા નથી. મદદ કરી શકે? એક ગાય એ બાંધી, બરાબર, ને એક ગાય વાહામે થાંભલા કર બાંધી હોય, બે ગાય બાંધી છે. બરાબર. આ ગાયને તમે એક પૂરો ઘાસનું ખાવાનું આપ્યું, બરાબર, મોટો એક પૂરો તમને ખાવાનું આપ્યું, પેલી ગાયમાં કઈ ખાતી નથી, તો આ ગાય છે એને ખાવાનું દેવા જાહે? ભાઈ ઓલી ઉભી છે ને કઈ ખાવાનું નથી મળતું, બરાબર, એને ભૂખ લાગી ગયા દેવા જાહે? ન જાય. કારણ કે એનામાં એવી સમજણ નથી. આપણે તો એકાબીજાને દુઃખ આપીએ અને દુઃખ લઈએ, પણ એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલે કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કે સંચાર માધ્યમ કહે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી જે પહોંચાડવામાં આવે, બરાબર, એને સંચાર તંત્ર કહેવામાં, શું કહેવામાં આવે, સંચાર તંત્ર. સંચાર એટલે માહિતીનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થવું, એને સંચાર તંત્ર કહેવાય. બરાબર. અત્યારે આ માહિતી રહી, બરાબર, આ ફોનની માહિતી રહી, આ માહિતી અહીંથી સીધી ગમે નહીં જાય, નેટ ઉપર વહી જાય તો વહી ગઈ. બરાબર. ફોટા હોય એથી ગાંધીનગર થાય, ગાંધીનગર સંચાર થયું, વિમાના ગામથી જ્યાં સંચાર થયું ગાંધીનગરથી, ગાંધીનગરથી કે આપણે અમદાવાદનું ટેલિવિઝન જોતા હોય કે આપણે ટીવીમાં આવતું હોય તો ગાંધીનગરથી જોવા મળ્યું. અમેરિકાના સમાચાર હોય વિદેશના, બરાબર, આપણે ટીવીમાં આવતા હોય તો અમેરિકાથી માહિતીનો સંચાર ક્યાં થયું, આપણા ગામમાં થયું. તો આને એક માહિતી હોય, સમજો, માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ જે મોકલવામાં આવે તેને સંચાર માધ્યમ કહેવામાં આવે છે. બરાબર. પ્રશ્ન પૂછે સંચાર માધ્યમ કોને કહેવાય. બરાબર. પહેલાના સમયમાં ઢોલ વગાડીને આગ કે ધુમાડાના સંકેત દ્વારા, બરાબર, ઢોલ વગાડીને માહિતી આપવામાં આવતી, ખબર, ગામમાં પેલા ઢોલ વગાડે, જાય ચોકમાં હોય ચોકમાં ઢોલ વગાડે, બરાબર, એટલે આખા ગામમાં ખબર પડી જાય. બરાબર. કે કાલે કોઈ ઘરની બહાર નીકળવાનું નથી, ભૂકંપ આવવાની આગાહી છે, તો કોઈ ઘરની બહાર કાલે નીકળવાનું નથી, ઢોલ વગાડીને કહે તો ખબર પડી જાય ને.
કાલે ચૂંટણી હોવાથી ગામના દરેક વ્યક્તિ 18 વર્ષથી મોટા હોય તેને મતદાન કરવા આવી જવું. આવી જાય તો આ પેલા હતું બરાબર. આ કઈ લાઉડ સ્પીકર નતા, માહિતી કોના દ્વારા આપવામાં આવતી? ઢોલ વગાડીને આપવામાં આવતી. જો પૂછાય હો કે પેલાના સમયમાં સંચારના માધ્યમો ક્યાં ક્યાં હતા, એમાં પછી તમારે ગોતવું પડે કે આમાં ક્યાં હતા, એ પણ ખબર ન હોય એમાં લાઈન આંગળી રાખજો ક્યાં પહોંચ્યા. આગ કે ધુમાડાના સંકેત દ્વારા આગ જલાવવામાં આવે. શું કરવામાં આવતી? આગ કોઈ અંતરિયાળ વિસ્તારમાં હોય બરાબર તો કોઈને ખબર પડે કે હું અહીંયા મારું રહેઠાણ છે તો આગ જલાવવામાં આવે, એટલે પણ ખબર પડી જાય ને કે અહીંયા આગ જાળી અહીં ઉપર. બીજો પેરેગ્રાફ બીજી લાઈન બરાબર. આગ દ્વારા પણ ખબર પડે કે તે જગ્યાએ કાંઈક ગમે બને છે. ધુવાડો કરવામાં આવે. શું કરવામાં આવે? ધુવાડો બરાબર. ધુવાડા દ્વારા માહિતી મળે ને. આપણે ક્યાંક અચાનક કોકને ગોતું હોય, ભાઈ તું ક્યાં છો, આપણને ખબર ન હોય તો આપણે એ કહે કે ભાઈ ત્યાં અહીં જે ધુવાડો દેખાય ત્યાં તારા આવે, એટલે ધુવાડા દ્વારા પણ માહિતી હતી પ્રાપ્ત થતી. ઝંડા લહેરાવીને ઝંડો લહેરામાં આવે. શું કરવામાં આવે? ઝંડો લહેરામાં આવે. દાખલા તરીકે આપણી પાસે આવો ઝંડો હોય લાલ બરાબર. હવે આપણે ક્યાંક દરિયા કિનારે ભૂલા પડી ગયા, દરિયા કિનારે ક્યાંક ભૂલા પડી ગયા, પણ આપણે કોઈને કેવું છે કે આ જગ્યાએ ભૂલો પડી ગયા, આપણે કેવું કઈ રીતે બરાબર? કઈ વસ્તુ આપણા હોય નહીં તો આપણે દેખાય નહીં, પણ એના આગળ એવો મોટો ઝંડો આપણે રાખવામાં આવે તો આમ ઊંચો હાથ કરીએ એટલે ગમે વ્યક્તિ આવે ને, કોલો વ્યક્તિ ઝંડો ઊંચો કરે એટલે એને કઈ જરૂર છે. આપણે પ્રજ્ઞા વર્ગમાં હતું બરાબર, હોય કે ન હોય તમારે પ્રજ્ઞા વર્ગમાં આપણે થતું હોત થતું પ્રજ્ઞા વર્ગમાં કે એમાં એવી નાની નાની જલ્દી બનાવવામાં આવી હતી પેલા બીજા ધોરણમાં બનાવી હતી તમે એવી ઝંડી કે કોઈ બોલવાનું નહીં, સાહેબ નું મારે કામ છે, ગ્રુપમાં બેઠા હોય સાહેબ નું કામ હોય ઝંડો ઊંચો કરે એટલે સાહેબ ત્યાં જાય. આવી પ્રજ્ઞા વર્ગમાં પ્રથા હતી આપણે છે જ બરાબર. ઝંડા લહેરાને મોટા અવાજે બૂમો પાડીને, બૂમ પાડીને આપણે બીજાને કહી શકાય કે બચાવો બચાવો, બૂમ પાડી તો નથી આવતા બીજા માણસો, તો એ બૂમ પાડીને બરાબર. પછી ચિત્રો અથવા સંકેતો દ્વારા સંદેશો આપવામાં આવતો હતો. ચિત્રો દ્વારા સંદેશો મળે બરાબર. મેં કોઈ કાગળ હોય બરાબર અથવા કોઈ પાંદ હોય બરાબર, પાંદ ઉપર કોઈ ચિત્ર દોરી નાખ્યું એટલે માણસ સમજી જતા કે આ વ્યક્તિ આ કહેવા માંગે. પેલા કઈ આવા પન્ના તો હતા નહીં, કાગળ તો હતા નહીં, તો પાન ઉપર ગમે એ ઝાડવાની સાય હોય એના દ્વારા ગમે ચિત્ર દોરવામાં આવે કે ભાઈ બિલાડીનું ચિત્ર દોર્યું હોય તો સામેના વ્યક્તિને ખબર પડી જાય કે આ માણસને બિલાડી પ્રત્યે કાંઈક કહેવા માંગે છે બરાબર. કોઈ એવા સંકેતો દ્વારા પણ એને એવું કહેવામાં આવતું. આમ ભાષા સાથે ચિત્રલિપિનો વિકાસ શરૂ થયો હશે બરાબર. એવા ચિત્રો દ્વારા સંકેતો દ્વારા એકબીજાને કાંઈક કહેતા અને તે રીતે સંદેશો પહોંચાડવામાં આવતો હશે બરાબર. આવી રીતે સંદેશો હતો એ શું કરવામાં આવતો? પહોંચાડવામાં આવતો હતો બરાબર. કેટલીક વખતે પ્રાણીઓ અને પ્રાણીઓને સંદેશો પહોંચાડવા માટે બરાબર શું કીધું છે? કેટલીક વખત પ્રાણીઓ અને પક્ષીઓને સંદેશો પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા બરાબર. પ્રાણીઓ અને પક્ષીઓનો પણ ઉપયોગ કરવામાં આવતા. કેમ કીધું? કબૂતરનો ઉપયોગ કરવામાં આવતો, ઘોડાનો ઉપયોગ કરવામાં આવતો બરાબર. શરૂઆતમાં પરિવહનના સાધનો જ સંચારના માધ્યમો હતા. સમય જતા પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટ ઓફિસ, ટેલિફોન, મોબાઈલ ફોન, ફેક્સ, ઉપગ્રહો અને ઇન્ટરનેટ સંચાર વ્યવસ્થાને ખૂબ જ ઝડપથી અને સરળ બનાવી છે. જ્યાં બધા ડિટેલ ઈટો કરજો. પ્રિન્ટિંગ પ્રેસ અત્યારે પ્રશ્ન પૂછાય બરાબર કે વર્તમાન સમયમાં સંચારના માધ્યમો ક્યાં ક્યાં છે, તો પ્રિન્ટિંગ પ્રેસ ક્યું હે? પ્રિન્ટિંગ પ્રેસમાં શું કરવામાં આવે? એમાં પ્રિન્ટિંગ પ્રેસ હોય ને એમાં લખાણ થાય. શું થાય? લખાણ. આપણે જોઈએ કે કંકોત્રી જે છાપવામાં આવે છે, કંકોત્રી ને બધું જે છાપકામ થતું એ પ્રિન્ટિંગ પ્રેસ. પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસમાં આપણે મોકલીને પોસ્ટ ઓફિસમાં ટપાલ નાખો એટલે ક્યાં આવી જાય? બીજા ગામ વહી જાય. આપણે રાખડી એ પોસ્ટ ઓફિસમાં નાખીએ તો બીજા ગામ વહી જાય, તો એ પણ એક સંચારનું માધ્યમ છે. પોસ્ટ ઓફિસ, ટેલિફોન, ટેલિફોન દ્વારા પણ આપણે કહી શકીએ ચાલો ભાઈ હું અત્યારે કાલાવડ છું, તમે કાલાવડ બપોરે 2 વાગ્યા સુધીમાં પહોંચી જજો, આપણે કાલાવડ જવાનું છે, રાજકોટ જવાનું છે
બરાબર, ટેલિફોન દ્વારા પણ કહી શકાય, મોબાઈલ ફોન, બરાબર, મોબાઈલ ફોન દ્વારા પણ કહી શકાય. તો આ માધ્યમો યાદ રાખવાના. ફેક્સ, ફેક્સ કોને કહેવાય ખબર છે? ફેક્સ મશીન આગળ શું આવે? મશીન, ફેક્સ મશીન હોય. એમાં આ કાગળીઓ નાખો ને, માની લો કે આ કાગળ છે મારા આગળ, આ કાગળીઓ ફેક્સમાં મૂકું ને, અને એ કાગળીઓ સીધો રાજકોટ નીકળે કે? હા, બરાબર. ભૂમિતાથી રાજકોટ ગયો હોય, બરાબર, હવે કાગળીઓ ભૂમિ ભૂલી ગયો, આ કાગળીઓ ભૂલાઈ ગયો અમારા, આ કાગળીઓ મારે રાજકોટ જરૂર છે, બરાબર. તો એ કાલાવાળો એકાદું હોય તો ભલે, નકર સિટીમાં હોય એ મશીનમાંથી કાગળીઓ મૂકો, એટલે એ કાગળીઓ ક્યાં નીકળે? રાજકોટ નીકળે, બરાબર. તો ફેક્સ મશીન. પછી ઉપ વિકાસ કરવા માટે સંચારે મહત્વનો ફાળો આપ્યો. સંચાર એટલે કોણ? કોણ સંચાર એટલે કોણ કહે છે? સંચાર એટલે આ બધા માધ્યમ, ટેલિવિઝન ને રેડિયો ને મોબાઈલ ફોન, એ સંચાર નથી, મેં કીધું કરા, એ સંચાર ના માધ્યમ છે. તો સંચાર એટલે આ સાધનો બધા, ટેલિવિઝન, રેડિયો, ફેક્સ, ફોન, ટેલિફોન, મોબાઈલ ફોન, ઇન્ટરનેટ. ઇન્ટરનેટ દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી મોકલી શકીએ, તો ઇન્ટરનેટ, બરાબર. સંચારના માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા નાની થઈ ગઈ છે. કેવી થઈ ગઈ છે? નાની. સંચારના માધ્યમોથી આ દુનિયા છે એ કેવી થઈ ગઈ છે? નાની થઈ ગઈ છે, બરાબર. નાની નાની કઈ રીતે થઈ છે કે નાની દેખાશના માં તો નાની નો મતલબ શું થાય? દુનિયા કેવી થઈ ગઈ? નાની થઈ ગઈ. નાની એટલે દુનિયા કઈ રીતે નાની થઈ? દુનિયા તો એવડી નવડી છે. આ સંચારના માધ્યમોએ દુનિયાને નાની કરી દીધી. કઈ રીતે નાની કરી? હા, બરાબર. અત્યારે સંચારના ઘણા બધા સાધનો છે, બરાબર, ઘણા બધા સાધનો હોવાથી આજે સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ થોડા જ મિનિટોમાં કે થોડા જ કલાકોમાં પહોંચી જાય છે, એટલે દુનિયા નાની થઈ ગઈ છે, એમ, બરાબર. પહેલાના સમયમાં આપણે અહીંથી અમેરિકા જવું હોય તો સીધું ન જવાય, અહીંથી અમેરિકા જવું હોય તો એમને લઈ જવાતું. પહેલાં તો અહીંથી તમે ગમે એમાં દરિયા કિનારે જાઓ, દરિયા કિનારેથી હુડકા લઈને જાઓ, ને હુડકામાં તમે કેદી મહિને અમેરિકા પોગો, બે મહિને પોગો, ને ક્યાંક બીજે નીકળો, બરાબર. અને અત્યારે તો તમારે અમેરિકામાં જવું ને આ પ્લેનમાં બેઠા, બરાબર, પ્લેન સીધે સીધું આસમાનમાં થઈને સીધું બે દિવસમાં અમેરિકા, એક દિવસમાં અમેરિકા, એટલે દુનિયા કેવી થઈ ગઈ? ટૂંકી થઈ ગઈ સાહેબ. કે આપણે અત્યારે જ કોઈ અમેરિકા મારા ભાઈ વાત કરવી હોય તો સીધો ફોનમાં વાત કરો, સીધી વાત. પહેલાં તો આવું શક્ય હતું નહીં, એટલે દુનિયા નાની થઈ ગઈ છે. નાની થઈ ગઈ એટલે કે સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખૂબ જ ઝડપથી પ્રાપ્ત કરાવી શકાય છે, બરાબર. એનો મતલબ એમ થાય, આધુનિક સંચાર તંત્રે પૂરા વિશ્વને એક વૈશ્વિક ગ્રામમાં ફેરવી નાખ્યું છે. એક વૈશ્વિક ગ્રામમાં ફેરવી નાખ્યું, બરાબર. આજે વિશ્વ છે એ કેવું થઈ ગયું છે? એક ગામ બની ગયું, વિશ્વ એ કુટુંબ બની ગયું, બરાબર. વિશ્વ એ કુટુંબ બની ગયું છે અત્યારે. તો અત્યારે વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ સાથે આપણે થોડાક સમયમાં આપણે સંપર્ક કરી શકીએ. આપણે અહીંથી ને ભૂમિતની ઘરે જાય, બરાબર, ભૂમિત એની ઘરે ન પહોંચે તો અહીંથી ફોનમાં અમેરિકા વાત કરી હતી, બરાબર. એટલે એક ગામમાં આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ, એવી રીતે તમે અત્યારે વિશ્વના કોઈ પણ જગ્યાએ પહોંચી શકો એવી સુવિધા થઈ ગઈ. એટલે વિશ્વ સહી નાનું થઈ ગયું. વર્તમાનમાં આર્થિક વિકાસ આધુનિક સંચાર તંત્ર પર આધારિત છે, બરાબર. સંચાર તંત્રનો જેમ જેમ વિકાસ થયો એમ આખા વિશ્વનો વિકાસ થયો, બરાબર. સંચાર તંત્ર જેમ, બરાબર, ટેલિફોન આવ્યો, બરાબર, ટેલિફોનથી બધા લોકોમાં નો નવા વિચારો આવ્યા, બરાબર, નવા વિચારો આવ્યો, નવું જાણવા મળ્યું. ટેલિવિઝન દ્વારા આપણે નથી જોતા કે નવા અમેરિકાના સમાચાર આવે તો અમેરિકામાં ખબર પડે કે અમેરિકામાં આની શોધ કરી, આવું કામ થયું, બરાબર. તો ભારતના લોકોને ખબર પડે ને ભારતમાં એ લોકો વિશે કંઈક નવીન કાર્ય કરી શકે. આપણે અત્યારે આમાં ફોનમાં જોતા યુટ્યુબમાં ઘણી બધી વસ્તુઓ બનાવતા હોય તો આપણે એ જોઈએ તો આપણને આવડી જાય ને, બરાબર. તો વિશ્વમાં આનાથી વિશ્વનો ઘણો બધો વિકાસ થયો છે.
આપણે પૃથ્વીની સપાટી પર કે અવકાશમાં બનતી ઘણી ઘટનાઓ જીવંત જોવા માટે સક્ષમ બન્યા છીએ. અત્યારે પૃથ્વીની ઉપર શું થાય એ આપણે જોઈ શકીએ. એવા યંત્ર આવી ગયા, એવા માધ્યમ આવી ગયા, બરાબર, કે પૃથ્વીની ઉપર શું થાય છે અને મહિલ પૃથ્વીની નીચે શું થાય છે એ માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલું વિશ્વ અત્યારે આગળ વધી ગયું, બરાબર. પૃથ્વીની અંદર કઈ જગ્યાએ જળ આવેલું છે, કઈ જગ્યાએ ક્યાં જીવો આવેલા છે, કઈ જગ્યાએ ક્યાં ખનિજો આવેલા છે, આ બધું આપણને આધુનિક ટેકનોલોજી દ્વારા ખબર પડે. પૃથ્વીની ઉપર શું થઈ રહ્યું છે, બરાબર, કઈ જગ્યાએ વરસાદનું પ્રમાણ છે, કઈ જગ્યાએ વાદળો છે, કઈ જગ્યાએ ઠંડુ છે, કઈ જગ્યાએ ગરમ છે, આ બધું અત્યારે ટેકનોલોજીથી આપણે જોઈ શકીએ, બરાબર. આપણે પૃથ્વીની સપાટી પર કે અવકાશમાં બનતી ઘણી ઘટનાઓ જીવંત જોવા માટે સક્ષમ બન્યા છીએ. દેશના આર્થિક, સામાજિક, રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંચાર તંત્ર રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રીય એકતા લયાવવા માટે પણ સંચાર માધ્યમ છે કેવા છે, મહત્વના છે. રાષ્ટ્રીય એકતા આનાથી કેમ આવે, આનાથી કેમ રાષ્ટ્રીય એકતા આવે, કહેજે, સંચાર માધ્યમથી. રાષ્ટ્રીય એકતા લાવવામાં ફાળો કઈ રીતે છે, પ્રશ્ન પૂછે, બરાબર, કે રાષ્ટ્રીય એકતા લાવવામાં સંચાર માધ્યમનો ફાળો કઈ રીતે છે, તો આપણે હું એમાં વિચારું. રાષ્ટ્રીય એકતા લેવામાં સંચાર માધ્યમનો ફાળો કેમ છે, બરાબર. રાષ્ટ્રીય એકતા કોને કહે, જ્યારે દેશના બધા લોકોમાં એકતાની ભાવના હોય, બરાબર, એને રાષ્ટ્રીય એકતા કહેવાય, બરાબર. હવે તમે જ છો, આજે ટીવીમાં કાર્યક્રમ કોઈ જોયો હોય, બરાબર, કોઈ એવો પ્રસંગ આવતો હોય કે ભાઈ આપણે કોઈ પણ જાતિ ભેદભાવ રાખવો જોઈએ નહીં, બધાએ હળી મળીને રહેવું જોઈએ, બરાબર, બધાએ આપણે એક ભારત દેશના જ નાગરિકો છીએ, ભારત માતાના સંતાનો છીએ, કોઈ જાતિનો કે ધર્મનો ભેદભાવ રખાય નહીં, આપણા દેશમાં આવા આવા સંતો થઈ ગયા, આવા આવા સાધુઓ થઈ ગયા, બરાબર, જેનો કોઈ પ્રસંગ કહેવામાં આવે, તો આ પ્રસંગ તમે સાંભળ્યો જોયો હોય, તમને શું થાય કે આપણે જાતિ ભેદભાવ રખાય નહીં, આપણે ધર્મને ભેદભાવ રખાય નહીં. નરસિંહ મહેતા એવા ભગત થઈ ગયા, બરાબર, એ બધાને ઘરે જતા, બધાની ઘરે જતા, ગમે વિસ્તારમાં જતા, ગમે ત્યાં ખાતા પીતા. નરસિંહ મહેતા જે ભગવાનની પ્રાપ્તિ કરી હોય, બરાબર, એનામાં કોઈ ભેદભાવ નહોતો. જલારામ બાપા થઈ ગયા, બરાબર, એનામાં કોઈ ભેદભાવ હતો નહીં. તો આપણને એમ થાય કે આવા સંતો મોટા મોટા થઈ ગયા, એને કોઈ ભેદભાવ નથી રાખ્યો, તો આપણે રખાય નહીં, તો આપણામાં એકતા આવી, બરાબર. એટલે રાષ્ટ્રીય એકતા છે એ આપણે કોઈ એવા ટીવીમાં પ્રસંગ જોવાથી, મોબાઈલમાં કોઈ એવો પ્રસંગ જોવાથી, બરાબર, કે આપણામાં વિચારોમાં પરિવર્તન આવે છે અને આપણામાં એક એકતાની ભાવના ઉત્પન્ન થાય છે કે આપણે બધાએ કોઈ પણ ધર્મના ભેદભાવ વિના, કોઈ પણ જાતિના ભેદભાવ વિના એક સાથે હળી મળીને રહેવાથી આપણો કે આપણા ગામનો કે આપણા દેશનો વિકાસ થાય છે. ભારત જેવા વિશાળ દેશમાં પૂર, દુષ્કાળ, ભૂકંપ, ચક્રવાત, સુનામી વગેરે કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિ વ્યવસ્થાપન વિકસિત સંચાર તંત્ર વિના શક્ય નથી. જો આ બધી ગમે હોય, ભૂકંપ આવ્યું હોય, દુષ્કાળ આવ્યો હોય, પૂર આવ્યો હોય, સુનામી આવ્યું હોય, આ બધું આવતું હોય, બરાબર, પણ આ બધાની વ્યવસ્થા સંચાર માધ્યમથી થાય છે, થાય ને, સંચાર માધ્યમથી આની વ્યવસ્થા થાય. તરત જ આવી જમીન હલવા માંડી નાખને મકાન પડી ગયા, તરત ફોન કરી, હાલો ભાઈ કાલાવડ, બરાબર, કાલાવડ કોઈ એનો અધિકારી હોય, મોટો ઓફિસર, એને જાણ કરી આપે ભાઈ અમારા ભીમાણા ગામમાં આવી ઉછલા પુછલી થઈ ગઈ છે, તો તરત આ ગાડી આવી ગઈ, બરાબર, તરત વ્યવસ્થા કરવા માંડે. કોઈ માણસો બીમાર પડ્યા હોય તો તરત 108માં ફોન કરો, તરત ગાડી આવી જઈને વ્યવસ્થા કરે. 108 ની ક્યારે આવી હોય, સંચાર માધ્યમ જ છે, બરાબર, સમાચાર આવે, હાલો ભાઈ આજે, બરાબર, કે કાલે વરસાદની ખૂબ જ આગાહી છે, વાવાઝોડાની આગાહી છે, કોઈ બહાર નીકળવું નહીં, રેડિયોમાં સમાચાર આવે તો આપણે ન સમજી જતા, તો સંચાર માધ્યમથી આવું બને છે. ટપાલ પદ્ધતિ, બરાબર, પહેલાના સમયમાં સાંકેતિક કે મૌખિક સંદેશ આપવાનું સ્થાન લેખિત સંદેશોએ લીધું. પેલા સંદેશો તો સંકેત હતા, કેવા હતા, સંકેત, આમ નિશાન કરે, આમ કઈ નિશાન કહી રહ્યું એટલે ખબર પડી ગઈ કે આમ કહેવા માંગે, બરાબર, મૂંગા માણસ હોય કઈ બોલી ન કઈ શું કરે, સંકેત કરે ને કઈ, આમ આમ સંકેત કરે આપણે સમજીએ ખાવું, બરાબર, આમ આમ સંકેત કરે આપણે સમજીએ અને એમ કહેતો હોય તો થઈ જાય, બરાબર, આમ આમ સંકેત કરે આપણે સમજીએ માથું જ કરે,
બરાબર આ સંકેત દ્વારા એકબીજા હતા એ સમજાવતા. એમાંથી ટપાલ પ્રથાનો જન્મ થયો. ધીમે ધીમે ટપાલ આવી. શું આવી? ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત 1854 માં થઈ હતી. નીચે લીટો કરો પૂછાય. ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી? 1854 માં. ક્યારે થઈ હતી? 1854 માં. એમાંથી ટપાલ પ્રથાનો જન્મ થયો. બરાબર. લોકો દૂર દૂર રહેતા પોતાના સગા સંબંધી મિત્રો કે સરકારી કચેરીઓને પત્ર મોકલવા લાગ્યા. પછી ટપાલ મોકલવા લાગ્યા. બરાબર. આપણે ટપાલ લખવા માંડ્યા. ચાલો ભાઈ, મારો મિત્ર છે એ બરાબર જામનગર હોસ્ટેલમાં ભણે છે, તો આપણે ટપાલ લખી કે મારો પ્રિય મિત્ર મોહિત, બરાબર તું જામનગર ભણવા ગયો છે. તને જામનગર ભણવાનું ખૂબ જ મજા આવતી હશે. તને ત્યાં ઘણા બધા મિત્રો અને ભાઈબંધો મળ્યા હશે. બરાબર. તો તું ત્યાં આનંદમાં રહેજે. મને તારી ખૂબ જ યાદ આવે છે. હું પણ નિશાળે રોજ ભણવા જાઉં છું, રોજ લેસન કરું છું. છેલ્લે લખીને તારો મિત્ર ભૂમિ. એકબીજાને ટપાલ લખીને. બરાબર. ટપાલ લખતા પણ આવડે છે. ટપાલ લખતા આવડે તમને? આપણું નામ આવે આલી ખુલશે તો આપડે લખશે ટપાલ લેતા. આપણા દેશમાં આપણે ખૂબ જ સસ્તા દરે પત્ર કે આંતરદેશીય પત્ર કે પરબળિયું મોકલી શકીએ છીએ. બરાબર. આ બધી ટપાલ ના પ્રકાર છે. ટપાલ હોય, આંતરદેશીય પત્ર હોય, પરબીડીઓ હોય, એમ ખુલે અને બંધ કરી શકાય, એમ વાળીની પાછું બંધ થઈ જાય. બરાબર. કેટલાક અગત્યના પત્રો રજીસ્ટર એડી દ્વારા, પૈસા મની ઓર્ડર દ્વારા અને વસ્તુઓ પાર્સલ દ્વારા મોકલી શકીએ છીએ. જો રજીસ્ટર કરવાનું, કેટલાક મહત્વના પત્ર હોય બરાબર, તેનું રજીસ્ટર એડી થાય. શું થાય? રજીસ્ટર એડી. બરાબર. મારે કોઈ જરૂરી કાગળી હોય સરકારી, મારે જામનગર મોકલવું હોય જિલ્લા શિક્ષણ અધિકારીને, બરાબર, તેનું પોસ્ટ ઓફિસે જઈને રજીસ્ટર એડી કરું. શું કરું? એટલે એ ટપાલ એની નોંધ કરે અને એ ટપાલ પાછી મળી જાય તો એની મને પહોંચ મળે. એટલે એ ટપાલ તમારી ક્યાંય રસ્તે બીજે ક્યાંય જાય નહીં કે ખોવાય નહીં, એની પૂરેપૂરી જવાબદારીનો સહી સિક્કામાં મારે હોય. ત્યાં ટપાલ તમે મોકલી હોય ને એને પાછી પહોંચી ગઈ છે, એની પહોંચે આવે રજીસ્ટર એડી. પછી પૈસા આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ પૈસા મોકલો તો એને મની ઓર્ડર કહેવાય. શું કહેવાય? મની ઓર્ડર. પોસ્ટ ઓફિસે જાઓ, તમે એમ કહો કે મારે મારો ભાઈ જામનગર ભણે છે અને 500 રૂપિયા મોકલવા, તો પોસ્ટ ઓફિસ વાળાને દો એટલે એનું લખાણ કરે, તમને પહોંચે આપે અને 500 રૂપિયા એને બીજે દી મળી જાય. કોઈ વસ્તુ હોય બરાબર, તમને એમ થાય કે મારા 10 ચોપડા છે જામનગર મોકલવા, પોસ્ટ ઓફિસે જઈને લઈ જાઓ, એનું પાર્સલ બનાવે. શું કરે? પાર્સલ. પાર્સલ દ્વારા પણ વસ્તુ છે એ મોકલી શકાય. બરાબર. કેટલા વાગ્યા આપણે બીજા પિરિયડ ચાલુ થાય ને? કેટલા વાગ્યા બેન? કેટલા વાગ્યા કહો? હા, 10:25.